હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? ધોરણ ચોથાની અંદર વિષય કુહુ, બરાબર? આપણે પાઠ નંબર બીજો છે આપણે જોતા હતા, એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે પેજ નંબર 27 ઉપર આપણે જોયું હતું, બરાબર, કે જોડી બનાવો, મુખ્ય શબ્દના અર્થ સમજો અને વાતચીત કરીને મુખ્ય શબ્દને વાક્યના યોગ્ય રીતે વપરાયેલો હોય તેની સામે રાઈટ કરો, બરાબર. અને સવાલ જવાબ છે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, બરાબર. હવે આજે આપણે જોવાનું છે વાર્તા, બરાબર. હવે તમને એના પછી પેજ નંબર 27 ઉપર પ્રશ્ન નંબર નીચે આપેલો છે, અહીંયા છેલ્લે, બરાબર, એમાં તમને કહે છે, કુકડીને પીછા આવે ત્યાં સુધી તમારી કલ્પના મુજબ વાર્તાને આગળ વધારો. પીછા આવે તે માટે કુકડી શું કરશે તે વિચારો અને લખો. હવે તમને કહે છે કે આપણે જે વાર્તા છે એ અધૂરી છે, બરાબર. આપણે જે પાઠમાં વાર્તા આપેલી છે કે કુકડી છે એને ઉડતા આવી જાય છે, માથે કલકી આવી જાય છે, બરાબર, પણ એને આવતા નથી પીછા, બરાબર. તો હવે આ વાર્તા છે એ અધૂરી છે, બરાબર. કુકડી છે એ કાગડાને કહે છે કે તું જોજે, એક દિવસ મને પીછા પણ છે એ આવી જશે. ત્યાં સુધી વાર્તા આપણે છે આપેલી છે. તો હવે આપણે આ વાર્તા છે એને આગળ વધારવાનું કહે છે કે કુકડી છે એને પીછા આવી જાય છે, બરાબર. ત્યાં સુધી તમારી કલ્પના મુજબની વાર્તા આગળ લખો. આ તમને એવો ક્વેશ્ચન આપેલો છે, બરાબર. તો અહીંયા મેં બોર્ડ ઉપર લખેલી છે વાર્તા, બરાબર. તો હવે આપણે આ વાર્તા પરથી લખવાની છે, બરાબર. આ વાર્તા છે એ તમારે બુકમાં લખવાની છે, બરાબર. મેં અહીંયા બોર્ડ ઉપર લખેલી છે, તમે આને લખજો. તમારી આ કુહુ છે, બરાબર, એની અંદર થી છે જગ્યા આપેલી છે, બરાબર. આ જગ્યામાં તમારે વાર્તા લખવાની છે. એમાં જુઓ, વાર્તા છે એ મોટી છે, બરાબર. તો તમારે શું કરવાનું, તો કે આ જગ્યા છે એ મોટી આપેલી છે, બરાબર. લીટી છે એ મોટી છે, તો એના વચ્ચે આખી અને બે નાની નાની લીટી બનાવી નાખજો, એટલે તમારી વાર્તા છે આખી આવી જશે. જો આમાં મોટી લીટી છે, બરાબર, તો આમાં અંદર હજી બે બે લીટી કરી લેજો, બરાબર, આખી દેજો, એટલે તમારે થઈ જશે. તો અહીંયા મેં બોર્ડ ઉપર વાર્તા છે એ આગળ વધારેલી છે. શું કરવાનું છે, તો કે કુકરી છે, બરાબર, એને છેલ્લે માથે કલગી પણ આવી જાય છે, પણ પીછા આવતા નથી. ત્યાં સુધી આપણે આગળ પાઠ આપેલો છે. હવે વાર્તા આગળ વધારેલી છે. જુઓ, મેં બોર્ડ ઉપર લખેલી છે. શું કહે છે, મને પીછા ઉગતા તો હજી કેટલા વર્ષ થવાના, સી ખબર. હવે આપણે આપણી કલ્પના મુજબ લખવાનું છે, બરાબર. મેં મારી કલ્પના મુજબ લખેલું છે. શું કહે છે કે મને પીછા ઉગતા તો ખબર નહીં કેટલા વર્ષો નીકળી જશે, કોને ખબર, બરાબર. કુકડી મનમાં આવું વિચારતી હતી. કુકડી છે મનમાં વિચારતી કે હવે ખબર નહીં મને તો પીછા છે એ ક્યારે ઉગશે અને એ પીછા આવવા માટે કેટલો સમય નીકળી જશે, તો સી ખબર, એટલે કે મને કઈ ખબર નથી પડતી, એવું એ કુકરી વિચારતી હતી. કુકરી પીછાવાળા પક્ષીઓને મળવા લાગી. કુકરી છે એ જે પીછાવાળા પક્ષીઓ છે, બરાબર, જુદા જુદા પક્ષીઓ છે એને મળવા લાગે છે, બરાબર. તો દાખલા તરીકે પીછાવાળું કોણ હોય, તો તમને બધાને ખબર છે કે કોણ હોય પીછાવાળું, તો કે મોર, બરાબર. હવે શું કહે છે, કુકરી છે એ જેને પીછા છે એવા પક્ષીઓને છે એ મળવા લાગે છે, અને મનમાં મનમાં વિચારતી કે મને તો ખબર નહીં હવે પીછા છે એ ક્યારે ઉગવાના છે અને પીછા ઉગતા મને કેટલા વર્ષો નીકળી જશે, કાંઈ ખબર પડતી નથી, બરાબર. પછી કુકડી છે એ પીછાવાળા પક્ષીઓ છે એને મળવા લાગે છે. દરેકને તે પૂછતી, તમારી છે મને પીછા ઉગે તેવો કોઈ ઉપાય છે ખરા? દરેક જે પક્ષી છે એને પીછા છે, બરાબર, એ પીછાવાળા પક્ષીઓને મળે અને મળતી પૂછતી, એટલે કુકડી છે એ પૂછે કે તમારી જેમ મને પણ પીછા ઉગે એવો કોઈ ઉપાય છે ખરા? એટલે કે શું કોઈ એવો ઉપાય છે કે જેના કારણે મને પણ પીછા ઉગે? કોઈ પક્ષી એને હાંસી ઉડાડતું કહે, ઈશ્વરે કરેલી રચનામાં કોઈ ફેરફાર ન કરી શકે. હવે એ જે લોકો છે, બરાબર, આ કુકડી છે એ જુદા જુદા પક્ષીઓને મળતી અને પૂછતી કે તમારી છે મને પણ પીછા ઉગે એવો કોઈ ઉપાય છે, બરાબર, એવો કોઈ ઉપાય છે છે, એટલે કે છે ખરો, બરાબર. તો હવે એમાં અમુક છે અમુક પક્ષી એવો જવાબ
આપે. ઈશ્વરે કરેલી રચનામાં કોઈ 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 કાઈ ફેરફાર કરી શકે નહીં. શું કહે છે કે ઈશ્વરે જે કરેલી રચના છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર આપણે કરી શકીએ નહીં. સાચી વાત છે કે નહીં? બરાબર, ઈશ્વરે આપણે જેવા બનાવેલા છે, બરાબર, ઈશ્વરની રચના યાની તો કે ઈશ્વર આપણે જેવા બનાવેલા છે, બરાબર, એવા જ આપણે રહી શકીએ, બરાબર. એમાં આપણે શું આપણી જાતે કોઈ ફેરફાર કરી શકીએ? હા કે ના? બરાબર, તો આપણે છે, બરાબર, આપણે મનુષ્ય છીએ અથવા તો કોઈ પક્ષી લઈએ, બરાબર, કોઈ પણ જાતના સજીવ, બરાબર, અથવા તો આખી દુનિયામાં, બરાબર, જે બનાવેલું ઈશ્વરે છે એમાં આપણે કોઈ પણ જાતના ફેરફાર કરી શકીએ? ના, એમાં કોઈ પણ જાતના ફેરફાર થઈ શકે નહીં. બરાબર, તમને એવું મન થાય, બરાબર, ચલો હું એક્ઝામ્પલ આપું તમને કે તમે ભગવાને બનાવેલા જ કહેવાય, બરાબર. જે અત્યારે દુનિયામાં જેટલી પણ વસ્તુ છે, જેટલા પણ સજીવ છે, બરાબર, એ કોને બનાવેલા છે? તો કે ભગવાને બનાવેલા છે, બરાબર. તો ભગવાને બનાવેલા છે એમાં આપણે ઈચ્છે છતાં કોઈ આપણે ફેરફાર ન કરી શકીએ, બરાબર. તો તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ માનવી છે, બરાબર, કોઈ મનુષ્ય હોય અથવા તો કોઈ વ્યક્તિ છે, બરાબર, એની આંખ ન હોય, બરાબર, એક્ઝામ્પલ માત્ર આપું છું, બરાબર. તો એની આંખ ન હોય, બરાબર, એને જન્મતાથી એની આંખ આપેલી ભગવાને ન હોય, તો આપણે ઈચ્છતા હોય કે એ વ્યક્તિને આંખ મળે, બરાબર, એ વ્યક્તિને આંખ મળે એ આપણે ઈચ્છતા હોય, બરાબર. એ જે વ્યક્તિ એના ઘરના લોકો છે, એના કુટુંબના સભ્યો છે, બરાબર, એ પણ એવું ઈચ્છતા હોય કે મારા છોકરાને કે છોકરીને કે કોઈને પણ, બરાબર, આંખ આવે, એવું એ ઈચ્છતા હોય. છતાં આપણે કોઈ જાતનો ફેરફાર કરી શકીએ છે? ના, આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતા નથી. શા માટે? કે એ વસ્તુ છે એ ભગવાને જન્મતાથી જ આપેલી છે, બરાબર, ભગવાને જ રચના છે એને એવી બનાવેલી છે. એટલા માટે આપણે ઈચ્છે છતાં કોઈ પણ જાતના ફેરફાર કરી શકીએ નહીં. બીજું એક્ઝામ્પલ તમને આપું કે પોપટ, બરાબર, પોપટ છે એનો કલર લીલો હોય, બરાબર, પોપટ નો કલર છે એ લીલો હોય, કાગડો છે એનો કલર કાળો હોય, બરાબર. તો તમે ઈચ્છતા હોય કે કાગડો છે, બરાબર, એનો કલર લીલો થઈ જાય અને પોપટ નો કાળો થઈ જાય, તો તમે શું બાળકો ફેરફાર કરી શકો? બરાબર, તમે કોઈ પણ જાતની જે ઈશ્વર એટલે કે જે ભગવાનની રચના છે એમાં તમે કોઈ જાતનો ફેરફાર કરી શકો છો? ના, આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકીએ નહીં. શા માટે? કે ભગવાને જે બનાવેલું છે એ બેસ્ટ બનાવેલું છે, શ્રેષ્ઠ બનાવેલું છે, બરાબર, ઉત્તમ છે. આપણે એમાં કોઈ પણ જાતનો માનવી તરીકે કે કોઈ પણ વ્યક્તિ વૈજ્ઞાનિક છે એ પણ ઈચ્છે તો પણ એમાં ફેરફાર કરી શકે નહીં, બરાબર. પોપટ છે એનો કલર લીલો છે એ લીલો જ રહેવાનો છે, બરાબર. જ્યાં સુધી પોપટની જાતિ છે, બરાબર, પોપટ છે, બરાબર, ત્યાં સુધી એનો કલર છે એ લીલો જ રહેશે. એમાં આપણે ઈચ્છતા હોય છતાં આપણે એમાં કોઈ પણ ફેરફાર કરી શકીએ નહીં. એવી રીતે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે કોઈ વ્યક્તિ છે એની આંખ ન હોય, બરાબર, એના ઘરના ઈચ્છતા હોય, ડોક્ટર પણ છેલ્લે ઈચ્છતા હોય કે એની આંખ મળે, છતાં એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં, બરાબર. અમુક સંજોગ એવા પણ હોય કે જેના કારણે અમુક સંજોગ એટલે કે અમુક વ્યક્તિ છે એની આંખ છે એમાં ઓછું દેખાતું હોય, બરાબર, અમુક શું કહેવાય તો કે આંખ છે એની અમુક ખામી હોય, બરાબર, તો અમુક વ્યક્તિ છે એને જન્મતાથી ઓછું દેખાતું હોય એવું હોય શકે, તો એમાં આપણે કદાચ ફેરફાર કરી શકીએ. એના ઓપરેશન દ્વારા આપણે એનું ઓપરેશન કરી અને એની રોશની છે એની આંખ છે એ સાજી કરી શકીએ. પણ જે લોકોની આંખ જ નથી તો એમાં આપણે શું આંખ નાખી શકીએ? આપણે ઈચ્છે છતાં આપણે એમાં કોઈ પણ ફેરફાર કરી શકીએ નહીં. એટલે આની આગળ પણ તમને શું કહે છે કે અમુક પક્ષી છે એ પણ એવું કહે છે કુકરીને કે આપણે ઈચ્છીએ, બરાબર, ઈશ્વરની જે રચના છે એમાં આપણે ઈચ્છીએ છતાં કોઈ પણ જાતના ફેરફાર કરી શકીએ નહીં. હવે કહે છે કે અમુક છે એવું એને હસી અને કહેતા, બરાબર, અમુક પક્ષી છે એને હસી ઉડાડીને કહેતા, એના પર હસીને કહેતા કે ઈશ્વરે બનાવેલી રચનામાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકીએ નહીં. કોઈ પક્ષી કહેતું તને ઉડીને વંડીએ બેસતા આવડી ગયું છે તેનાથી સંતોષ માન. અમુક છે એને પક્ષી એવું પણ સમજાવતા, જુદા જુદા પક્ષીઓ છે એ જુદું જુદું એને સમજાવતા અને પોતાનો ઉપાય છે એ કહેતા. અને અમુક પક્ષી છે એને એવું પણ કહેતા કે તને ઉડતા નહોતું આવડતું, બરાબર, તું વંડી સુધી ઊંચે ઉડી શકતો ન હતો, બરાબર, ન હતી, બરાબર, તો પણ તને એ ઉડતા આવડી ગયું છે, બરાબર, તું વંડી સુધી ઉપર ઉડી શકે છે, તો તું એ વસ્તુ
બનાવેલી રચના છે, ઈશ્વરે બનાવેલી રચનામાં કોઈ પણ જાતના ફેરફાર કરી શકે નહીં. અને અમુક છે એને એ પણ કહેતા, અમુક પક્ષીઓ છે એને એ પણ સમજાવતા કે આપણે બરાબર ભગવાને બનાવેલી કોઈ વસ્તુમાં આપણે આપણે ફેરફાર કરી શકીએ નહીં. અને બીજા પક્ષીઓને એ પણ સમજાવતા કે તને ઉડતા નહોતું આવડતું, તું 1D સુધી ઊંચી ઉડી નથી શકતી, તને 1D સુધી ઊંચે ઉડતા આવડી ગયું છે, તું એ બાબતનો સંતોષ માન. એના પછી કહે છે કોઈ પાસે આનો ઉપાય નહીં હોય. અને આવું કહેતા એને કે આનો ઉપાય છે એ કોઈ પાસે હોય નહીં. પણ કુકરીને સંતોષ થતો નહીં, પણ કુકરી છે એની જીદ હતી, એને રથ હતી બરાબર કે નહીં મને ઉડવું જ છે, બરાબર મને પીછા જોઈ છે, મને કલગી છે એ ઉગાડવી જ છે. એટલે કુકરી છે એ સંતોષ એને મેળવતી નથી. એને ઘણા પક્ષીઓ છે સમજાવે છે, છતાં કુકરી છે એને સંતોષ મળતો નથી. છેવટે કુકરાએ છે એક યુક્તિ કરી, તેણે બધા પક્ષીઓને સમજાવ્યા. છેવટે છે કુકડો હતો બરાબર, જેના દ્વારા કુકરી છે એ ઉડતા શીખી જાય છે બરાબર. હવે એ કુકડો છે એ કોઈ ઉપાય કરે છે, શું કહે છે કે છેવટે કુકડો છે એક યુક્તિ કરે છે, તેણે બધા પક્ષીઓને સમજાવ્યા અને બધા પક્ષીઓને એક પછી એક કુકરીને કહેવા લાગ્યા. પછી આ કુકરો છે એ યુક્તિ કરે છે કે હું બીજા બધા પક્ષીઓને સમજાવું બરાબર, તો શું સમજાવે છે, તો એવું સમજાવે છે કે તમે બધા કુકરી પાસે જઈ અને એક પછી એક કહો શું, તો કે અરે વાહ વાહ કુકરી બહેન, તમે કેવા સુંદર પીછાવ્યા, તમે કેટલા સુંદર લાગો છો. અને કુકરી રાજી થઈ જાય. એટલે કુકરો છે એ યુક્તિ કરે છે કે તમે બધા એક પછી એક કુકરી પાસે જઈ બરાબર, બધા પક્ષીઓને ભેગા કરી અને કહે છે કુકરો કે તમે એક પછી એક કુકરી પાસે જઈ અને એવું કહો કે અરે વાહ વાહ કુકરી બેન, તમે તો કેવા સુંદર લાગો છો, તમને તો પીછા આવી ગયા બરાબર. એવું ખોટી રીતે કહી બરાબર, એટલે કુકરો છે એવું સમજાવે છે બીજા પક્ષીઓને કે તમે ત્યાં કુકરી પાસે જઈ અને તેને સમજાવો. શા માટે કે કુકરી છે એને સંતોષ જ ન હતો બરાબર, એને કલગી આવી જાય છે, ઉડતા આવડી જાય છે, પણ એને છતાં સંતોષ ન હતો બરાબર. તો કુકડો છે એ છેલ્લે યુક્તિ કરે છે કે મને જ કઈ કરવું પડશે. એટલે એ યુક્તિ કરી અને બધા પક્ષીઓ છે એને મીટિંગ કરે છે, એને સમજાવે છે કે તમે બધા છે એ કુકડી પાસે જઈ અને કહો કે વાહ કુકડી બહેન, તમે તો બહુ જ સુંદર લાગો છો, તમે ખૂબ સુંદર લાગો છો, તમારા પીછા આવી ગયા. એટલે કે તમે એવું બોલશો એટલે એ રાજી થઈ જશે કે મને પીછા આવી ગયા. અને એને એવું લાગશે કુકડીને કે મને સાચેમાં પીછા આવી ગયા છે બરાબર. એટલે આ વાર્તા છે એ આપણે આગળ વધારેલી છે કે છેલ્લે છે એ કુકડી રાજી થઈ જાય છે, એને બધા પક્ષીઓ કહે છે કે અરે વાહ કુકડી બેન, તમે તો ખૂબ જ સુંદર લાગો છો બરાબર, તમને તો પીછા આવી ગયા બરાબર. આ વાર્તા છે આપણે આગળ વધારેલી છે બરાબર. તો તમારે અહીંયા આ વાર્તા છે એ લખવાની રહેશે. હવે જુઓ એના પછી, હવે એના પછી તમને આપેલું છે, આપણે વાર્તા આગળ વધારેલી છે. હવે જુઓ, જોડીમાં બેસો, ચિત્ર ધ્યાનથી જુઓ, જે શબ્દમાં ભૂલ દેખાય તેની નીચે લીટી કરો. હવે તમને આપેલું છે અહીંયા બે ચિત્ર બરાબર. હવે આ બે ચિત્ર છે, એક સૂર્યનું પેલું ચિત્ર છે એ સૂર્યનું છે અને બીજું ચિત્ર છે એ પૃથ્વીનું ચિત્ર છે બરાબર. તો હવે તમને અહીંયા બે ચિત્ર આપેલા છે, એની અંદર જુઓ તમને ચિત્રમાં શું શું દેખાય છે, તો કે સૂર્યનું પેલું ચિત્ર છે અને બીજું છે એ પૃથ્વીનું ચિત્ર છે બરાબર. તો સૂર્યના ચિત્રમાં તળાવ છે બરાબર, પછી નારિયેળી છે, બે ગાય છે, પક્ષીઓ છે બરાબર. અને પૃથ્વીનું ચિત્ર છે એમાં અહીંયા એક સૂર્યના ચિત્રમાં નારિયેળનું ઝાડ છે, જ્યારે પૃથ્વીના ચિત્રમાં આંબાનું ઝાડ છે બરાબર. પછી અહીંયા નારિયેળી છે એ ઊંચી છે, જ્યારે આંબો છે નીચો છે બરાબર. આ પછી અહીંયા આપેલું છે તળાવ છે બરાબર, તો સૂર્યનું તળાવ છે બરાબર એ ચોખ્ખું છે, જ્યારે પૃથ્વીનું તળાવ છે એ ગંદુ છે બરાબર. અહીંયા તમને લખેલું છે જુઓ, સૂર્ય અને પૃથ્વી. તો હવે આ બે તમને ચિત્ર આપેલા છે બરાબર, આ બંને ચિત્ર છે એનો તફાવત છે એ તમને અહીંયા આપેલો છે બરાબર. અને અહીંયા તમને નીચે તફાવત આપેલો છે, એમાં અમુક શબ્દ છે એ ખોટા લખેલા છે.
તો એને સુધારી અને તમારે ફરીથી લખવાના કે છે, એટલે કે નીચે લીટી કરી અને ભૂલ સુધારવાની છે, બરાબર? તો હવે એમાં જુઓ, સૂર્યના ચિત્રમાં નારિયેળીનું એક ઝાડ છે. તો બાળકો એમાં તમને દેખાય છે કે અહીંયા સૂર્યનું ચિત્ર છે, એની અંદર શું છે? તો કે એક નારિયેળીનું ઝાડ છે અને તે ઊંચું છે. નારિયેળી છે શું હોય? તો કે ઊંચી હોય, તેમજ થોડા નારિયેળ છે, બરાબર? તો હવે આ નારિયેળીનું ઝાડ છે, બરાબર, એની અંદર શું છે? તો કે થોડાક નારિયેળ પણ છે. તો જુઓ, તમને અહીંયા નારિયેળ લખીને આપેલું છે, બરાબર? તો હવે આ નારિયેળ લખેલું છે ખોટું છે, બરાબર? શું છે? તો કે ખોટું લખેલું છે. તો શું કરવાનું? એની નીચે લીટી કરવાની છે. તો અહીંયા નીચે લીટી કરો અને અહીંયા સુધારીને લખો કે નારિયેળ, બરાબર? અહીંયા સુધારીને ઉપર લખજો. એના પછી આપેલું છે તો કે નારિયેળ છે તે મોટા છે. પૃથ્વીના ચિત્રમાં આંબાના બે ઝાડ છે પણ તે નીચા છે. હવે કહે છે કે પૃથ્વીનું ચિત્ર છે, બરાબર, એમાં આંબા છે. કેટલા આંબા છે? તો કે બે આંબા છે, બરાબર. તો તમને અહીંયા આપેલું છે ઝાડ, તો ઝાડ છે એ તમને ખોટું લખીને આપેલું છે, બરાબર. તો હવે એની નીચે લીટી કરો અને સુધારીને લખો ઝાડ, બરાબર. ઝભલાનો ઝ આવે, ચમુકનો ઝ નહીં. હવે એના પછી પણ તે નીચા છે, જો કે કેરીઓ ઘણી છે, તે નાની અને પાકી છે, બરાબર. સૂર્યના ચિત્રમાં બે ગાય છે. હવે સૂર્યના ચિત્રની વાત કરે છે કે સૂર્યનું ચિત્ર છે, સૌથી પહેલા તમને કહે છે તો કે આ સૂર્યનું ચિત્ર છે ને આ પૃથ્વીનું ચિત્ર છે. તો સૂર્યનું ચિત્ર છે એમાં નારિયેળીનું ઝાડ છે તે ઊંચું છે અને એમાં નારિયેળ છે. એના પછી તમને પૃથ્વીના ચિત્રની વાત કરે છે કે પૃથ્વીનું ચિત્ર છે એમાં બે આંબા છે અને આંબો છે એક નીચો છે પણ એમાં ઘણી બધી કેરીઓ છે. હવે એના પછી કહે છે કે સૂર્યના ચિત્રમાં ગાય છે. કેટલી? તો કે બે ગાય છે, એક ધોળી ગાય અને બીજી કાળી યગ. યગા, બરાબર. શું કહે છે? એક ધોળી ગાય અને એક કાળી યગા. તો યગા ખોટું છે, તો ત્યાં શું આવશે? ગાય, બરાબર. શું આવશે? ગાય, બરાબર. એક ધોળી ગાય અને એક કાળી ગાય. પૃથ્વીના ચિત્રમાં ત્રણ ધોળી ગાય છે. તો હવે કહે છે કે પૃથ્વીનું ચિત્ર છે એમાં ત્રણ ગાય છે, બરાબર. તો કઈ? તો કે ત્રણ ધોળી ગાય છે. તો ધોળી જુઓ ખોટું લખેલું છે, તો ધોળી છે સુધારીને લખો. પરંતુ કાળી ગાય નથી, જો કે તેની પાસે સૂર્ય કરતા એક ગાય વધુ છે. તો હવે શું કહે છે કે સૂર્ય પાસે કેટલી ગાય હતી? તો કે બે ગાય હતી, બરાબર. પણ જયારે પૃથ્વી છે એની પાસે ત્રણ ગાય છે, તો સૂર્ય કરતા એક ગાય વધારે કહેવાય કે નહીં બાળકો? તો કે હા, બરાબર. બે કરતા ત્રણ છે એ વધુ છે. તો શું કહે છે કે પૃથ્વી પાસે સૂર્ય કરતા એક ગાય વધુ છે, પણ સૂર્ય પાસે ત્રણ ગાય છે, બરાબર. ત્રણ ગાય હતી, એમાં એક ધોળી હતી અને એક કાળી હતી, પણ પૃથ્વી પાસે ત્રણે ત્રણ ધોળી ગાય છે, બરાબર. એની પાસે કાળી ગાય નથી. સૂર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે, બરાબર. સૂર્યનું ચિત્ર છે એની અંદર તમે જુઓ ચોખ્ખું તળાવ દેખાય છે, બરાબર. પણ જ્યારે પૃથ્વીનું તળાવ છે કેવું છે? ગંદુ છે. તો હવે તમને શું કહે છે? તો કે સૂર્યના ચિત્રમાં એક તળાવ છે અને ધરાવ પાણી છે. ધરાવ પાણી એટલે શું? તો કે વધારે. તમને આડોરો શબ્દ આપેલો છે, તો એને સુધારો. ધરાવનું શું આવશે? તો કે વધારે. શું આવશે? વધારે. તો કે વધારે પાણી છે. પૃથ્વીના ચિત્રમાં પણ તળાવ તો છે, પરંતુ તે ગંદુ છે અને તેમાં પાણી થોડુંક જ છે. હવે શું કહે છે કે સૂર્યના ચિત્રમાં તળાવ છે એ ચોખ્ખું છે અને એમાં પાણી છે એ વધારે છે. તો હવે પૃથ્વીનું કહે છે કે પૃથ્વી પાસે પણ તળાવ તો છે, પણ એ કેવું છે? તો કે ગંદુ તળાવ છે અને એમાં પાણી શું આપેલું છે? પાણી આપેલું છે, બરાબર. તો એ સુધારીને શું લખવાનું છે? પાણી, બરાબર. શું લખવાનું છે? પાણી.
થોડુંક જ છે, પાણી છે એ થોડુંક જ છે. સૂર્યના ચિત્રમાં બે પોપટ ઝાડ પર બેઠા છે. તો બેઠા છે ખોટું છે, તો સુધારીને લખજો બેઠા છે. અને થોડા પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. બરાબર, તમને આ સુધારવાના શબ્દ હતા. અહીંયા હું નીચે પણ લખું છું આપણે જે શબ્દ સુધારેલા છે તે. બરાબર, જેને ન સમજવાનું હોય બરાબર એ નીચે હું લખું છું, એમાંથી જોઈ અને લખી લો. સૌથી પહેલું આપણે સુધારેલું છે શું છે, તો કે તમને નારિયેળ છે એ ખોટું આપેલું છે. તો નારિયેળ એ સુધારીને લખેલું છે આપણે નારિયેળ. બરાબર, એના પછી બીજું તમને આપેલું છે ઝાડ. તો ઝાડને સુધારીને લખેલું છે આપણે. બરાબર, એના પછી અહીંયા યગા. તો યગાનું શું કરેલું છે, તો કે ગાય. યગા તો શું થશે, ગાય. બરાબર, એના પછી ધોળી. બરાબર, એના પછી ચોથું ધોળી. બરાબર, એના પછી આપેલું છે તમને તો ધરાવે. પાંચમું આપેલું છે ધરાવ. તો શું આવશે, વધારે. શું આવશે, વધારે. બરાબર, અને એના પછી છેલ્લું આપેલું છે છઠ્ઠું. છઠ્ઠું આપેલું છે પાણી. તો શું આવશે, પાણી. શું આવે, પાણી. બરાબર, અને સાતમું બેઠા. ઢગલાનો ઢ છે તેની જગ્યાએ આવશે થળિયાનો ઠ, બેઠા. બરાબર, એટલું તમને આ સુધારવાનું હતું. જેને ન સમજાવવું હોય તો એ અહીંયાથી સુધારી અને લખી લે. બરાબર, અહીંયા નીચે છે જેટલા શબ્દ સુધારવાના છે એટલા મેં લખેલા છે. બરાબર, શું કરવાનું હતું, તો કે તમને બે તફાવત આપેલા હતા, બે ચિત્રના તફાવત છે એ તમને આપેલા છે, અને એની અંદર અમુક શબ્દ છે એને ખોટા લખેલા છે. તો તમારે એની નીચે લીટી કરવાની ફરજિયાત છે. બરાબર, નીચે લીટી પણ કરવાની અને ઉપર સુધારીને લખવાનું છે. બરાબર, હવે એના પછી હજી આગળ બાકી છે. જુઓ, મેં અહીંયા લખેલું છે કે ઉડી રહ્યા છે. એના પછી જુઓ, પૃથ્વીના ચિત્રમાં પોપટ કોયલ તેમજ મોર ઝાડ પર બેઠા છે. પૃથ્વીનું ચિત્ર જુઓ, એમાં પોપટ છે એ કોયલ છે અને મોર છે એ ઝાડ ઉપર બેઠા છે. બરાબર, જુઓ અહીંયા. હવે એના પછી કે છે, અને સૂર્યના ચિત્ર કરતા વધારે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. સૂર્યના ચિત્રમાં પક્ષી છે એ ઓછા છે, પણ જ્યારે પૃથ્વીના ચિત્રમાં પક્ષીઓ છે એ ઘણા બધા છે. બરાબર, હવે એના પછી કે છે, સૂર્યના ચિત્રમાં એક ઠીંગણો છોકરો છે. તો જુઓ, તમને સૂર્યનું ચિત્ર દેખાય છે અહીંયા. બરાબર, તો હવે શું કે છે, કે સૂર્યના ચિત્રમાં એક ઠીંગણો છોકરો છે અને પૃથ્વીના ચિત્રમાં બે છોકરા છે. પૃથ્વીના ચિત્રમાં શું કે છે, તો કે બે છોકરા છે. એક પાતળો છોકરો છે અને તે ઊંચો છે, બીજો ડોઝા છોકરો છે. બરાબર, તો હવે સુધારીને લખવાના છે શબ્દ. બરાબર, તો હવે તમને સુધારવાના છે શબ્દ ક્યાં એ લખું છું. તો સાત સુધી આપણે સુધારેલા છે, આઠમું જુઓ. આઠમું સુધારવાનું છે પાતળો. તો શું આવશે, પાતળો. શું આવે, પાતળો. જુઓ અહીંયા છેલ્લી લીટી છે એમાં આપેલું છે. બરાબર, તો એમાં સુધારીને નીચે લીટી કરજો. બરાબર, પાતળાની પાસે અને પછી લખજો, અને એના પછી ડોઝા. તો ડોઝાનું શું થશે, જાડો. શું થશે, જાડો. બરાબર, તો આખા પેરેગ્રાફની અંદર
તમારે 9 ભૂલ આપેલી હતી એને તમારે સુધારવાની હતી. બરાબર સમજાઈ ગયું? તો હવે આપણે પેલું શું સુધારેલું છે? તો કે નારિયેળ. બરાબર, તો નારિયેળ છે એ સાચી રીતે લખવાનું છે અને નીચે લીટી કરવાની છે. એના પછી ઝાડ, તો ઝાડમાં જ જબલાનો આપેલો, બરાબર, જ જમરૂખનો આપેલો છે એની જગ્યાએ જ જબલાનો કરવાનો છે. એના પછી યગા, તો યગાનો આવશે ગાય. ધોળી, તો ધોળીમાં રસવાઈ દીર્ઘાઈની ભૂલ છે તો આપણે સુધારીને લખવાનું છે ધોળી. એના પછી ધરાવ, ધરાવ તો શું આવશે વધારે. પાણી, તો પાણીનું શું થશે પાણી, બરાબર અણી આવશે. બેઠા, ઢગલાનો ઠ આપેલો છે એની જગ્યાએ ઠળિયાનો ઠ આવશે, બરાબર બેઠા. એના પછી પાતળો, તો પાતળો છે એની જગ્યાએ ડો, ડોલનો ડો આપેલો છે એની જગ્યાએ ઓળ આવશે, બરાબર પાતળો. એના પછી ડોજા, તો ડોજા ઊંધું આપેલું છે એને સીધું કરીને શું લખવાનું છે જાડો. બરાબર સમજાઈ ગયો અહીંયા સુધી? બરાબર, તો આપણે શું લખેલું છે તો કે જે ભૂલ સુધારવાની છે એ આપણે ભૂલ સુધારેલી છે. બરાબર, હવે એના પછી જુઓ પેજ નંબર 28 ઉપર આપણે જોયું, બરાબર હવે 29 ઉપર આવી જાઓ. શું કહે છે? તમને અહીંયા એક કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં વસ્તુનું નામ, સંખ્યા, માપ અને ગુણ તમને આપેલું છે કોષ્ટક. બરાબર, કોષ્ટક છે એ તમને પૂરું કરવાનું છે. તો જુઓ અહીંયા તમને શું કહે છે સૂચના પેજ નંબર 28 ઉપર આપેલી છે. ફકરાના આધારે વસ્તુ કે નામની સામે સંખ્યા, માપ, ગુણ દર્શાવતા શબ્દો શોધીને આપેલ ઉદાહરણ મુજબ નીચેના કોષ્ટકમાં લખો. તમારે કોષ્ટક છે એ પૂરું કરવાનું છે. બરાબર, તેમાં સૌથી પહેલા વસ્તુના નામ આપેલા છે. તો હવે એમાં વસ્તુના નામ આપેલા છે. બરાબર, સૌથી પહેલું છે એમાં વસ્તુના નામ. એના પછી આપેલું છે સંખ્યા. શું આપેલું છે? સંખ્યા. માપ. એના પછી અને ગુણ. હવે તમારે આ કોષ્ટક છે એ પૂરું કરવાનું છે. જુઓ એમાં વસ્તુમાં ઝાડ, ફળ, ગાય, તળાવ, પક્ષી અને છોકરા. તો હવે તમારે શું કરવાનું છે તો કે ઝાડ છે એની સંખ્યા કેટલી છે? 1, 2. બરાબર, શું છે અહીંયા આપેલું છે વધારે અને ઊંચું. હવે તમને પેલું જુઓ પેરેગ્રાફ છે એની અંદર આપણે શું કરેલું છે તો કે પેરેગ્રાફમાં ઝાડ વિશે કહે છે, ફળ વિશે કહે છે, ગાય, તળાવ, પક્ષી અને છોકરા. તો હવે તમને અહીંયા પેરેગ્રાફ આપેલું છે એના પરથી તમારે કેટલી હતી તો કે ગાય છે એ કેટલી હતી તો કે 1 અથવા 2. બરાબર, એવી રીતે ફળ છે એના તમારે સંખ્યા, માપ અને ગુણ. બરાબર, તો ગુણમાં શું તો કે આંબો છે. બરાબર, તો આંબાની કેરી છે એ કેવી હતી તો કે મીઠી અને પાકી. બરાબર, એના ગુણ કહેવાય. હોશિયાર છોકરો, બરાબર, તો હોશિયાર છે એ શું કહેવાય? એનો ગુણ કહેવાય. બરાબર, ડાયો છોકરો, તો ડાયો શું છે તો કે એનો ગુણ છે. એવી રીતે વસ્તુ છે એના પણ ગુણ હોય. બરાબર, તો એ ગુણ તમારે લખવાના છે. કારેલા કડવા છે, તો કડવા એના શું થયા તો કે ગુણ થયા. બરાબર, હવે એના પછી તમને આપેલું છે તો ઝાડ છે એ કેવા હતા તો કે ઝાડ છે એ ઊંચામાં હોઈ શકે. બરાબર, અને નીચા પણ હોઈ શકે એ એના ગુણ થાય. તો ઊંચા અને નીચા. બરાબર, આના ગુણ થાય, ઊંચા અને નીચા છે એના ગુણ થાય. એના પછી તમને આપેલું છે ફળ, તો ફળ છે એ કેટલા હતા તો કે માપ છે એ વધારે હતા, મોટા, નાના અને પાકા.
ફળ ના ગુણ ક્યાં ક્યાં આવે તો કે મોટા હોય નાના ફળ હોય અને પાકા ફળ હોય એવી રીતે ગાય છે એ કેટલી સંખ્યા હતી તો કે એક ચિત્ર છે બરાબર સૂર્યના ચિત્રમાં બે ગાય હતી જ્યારે પૃથ્વીના ચિત્રમાં ત્રણ ગાય હતી તો આમાં શું લખશું બે અને ત્રણ બરાબર ચિત્રમાં જોતા જવાનું કે ગાય છે એની સંખ્યા કેટલી હતી તો કે એક ચિત્રમાં બે હતી અને એક ચિત્રમાં ત્રણ હતી હવે ગાયનું માપ હોય તો કે ના એનું માપ ન હોય બરાબર એના પછી એના ગુણ કેવા હતા તો કે ગાય ધોળી અને કાળી ગાય હતી તો ધોળી અને કાળી બરાબર હવે તળાવ છે બરાબર એક તળાવ શું સંખ્યામાં આપણે માપી શકીએ તો કે નહીં બરાબર એનું માપ હોય તો કે નહીં તળાવના ગુણ કેવા હતા તો કે ચોખ્ખું એકનું તળાવ હતું એકનું ગંદુ હતું તો એકમાં ચોખ્ખું અને બીજામાં હતું ગંદુ ચોખ્ખું અને ગંદુ બરાબર આના બે ગુણ થાય બરાબર એના પછી પક્ષી તો પક્ષી છે એ કેટલા હતા તો કે એકમાં થોડાક હતા અને એકમાં વધારે હતું તળાવની સંખ્યા કેટલી હતી બંનેમાં એક એક બરાબર તો પક્ષી કેટલા હતા એક ચિત્રમાં થોડાક પક્ષી હતા અને એકમાં વધારે તો થોડાક અને વધારે બરાબર હવે માપ લખવાનું છે તેમાં કઈ નહીં આવે અને આમાં પણ કઈ નહીં આવે અને છોકરા છે તો એકમાં એક છોકરો હતો અને એકમાં બે છોકરા હતા બરાબર તો હવે એના ગુણમાં લખજો તો કે ઠીંગણો ઠીંગણો પછી પાતળો ઊંચો અને જાડો બરાબર તમને શું કરવાનું હતું આ કોષ્ટક છે આ અહીંયા બે પેરેગ્રાફ હતા બરાબર તો આ પેરેગ્રાફની અંદર તમને જે ગુણ છે બરાબર જે સંખ્યા માપ અને ગુણ એ તમને આપેલા હતા એ તમારા બે આ બે ચિત્ર પરથી તમને આપવાના હતા બરાબર તો વસ્તુના નામમાં શું હતું તો કે ઝાડ તો ઝાડ છે બરાબર તો સૂર્યનું ચિત્ર છે એમાં ઝાડ કેટલા હતા તો કે એમાં એક ઝાડ હતું જ્યારે પૃથ્વીના ચિત્રમાં બે ઝાડ હતા બરાબર સંખ્યા લખાઈ ગઈ એના પછી માપ લખવાનું તો માપ છે એ શું ઝાડનું હોય તો કે ન હોય એટલા માટે એમાં કઈ લખવાનું નથી બરાબર હવે એના પછી એના ગુણ તો એકના ચિત્રમાં નારિયેલનું ઝાડ હતું એ કયું હતું તો કે ઊંચું હતું એટલે એના ઊંચું અને નીચું છે એના ગુણ કહેવાય બરાબર તો એકના ચિત્રમાં ઊંચું ઝાડ હતું અને એકના ચિત્રમાં નીચું ઝાડ હતું બરાબર એના પછી આપણે લખેલું છે ફળ તો ફળ છે બરાબર એની સંખ્યા આપણે આપેલી હતી તો કે ના એવી કોઈ સંખ્યા આપેલી નથી માત્ર એનું માપ આપેલું હતું તો કે વધારે ફળ છે બરાબર તો વધારે ફળ છે પણ કેવા ફળ હોય તો કે એકના ચિત્રમાં નાના ફળ હતા એકમાં મોટા હતા અને પાકી કેરી હતી બરાબર એટલે એના ગુણમાં આવશે મોટા નાના અને પાકા એના પછી ગાય તો એકના ચિત્રમાં ગાય છે બે હતી અને એકના ચિત્રમાં ત્રણ ગાય હતી કેવી ગાય હતી તો કે ધોળી અને કાળી એના ગુણ છે હવે તળાવ તો બંનેમાં બંને ચિત્રમાં એક એક તળાવ હતું એકમાં ચોખ્ખું તળાવ હતું અને એકમાં ગંદુ હતું એના પછી પક્ષી તો એકના ચિત્રમાં પક્ષી છે એ થોડાક જ હતા અને એકના ચિત્રમાં વધારે હતા બરાબર અને છોકરા છે તો એકના ચિત્રમાં એક છોકરો હતો સૂર્યના ચિત્રમાં એક જ ઠીંગણો છોકરો હતો અને નીચો છોકરો હતો અને બીજામાં બરાબર સૂર્યના ચિત્રમાં એક છોકરો હતો જ્યારે પૃથ્વીના ચિત્રમાં બે છોકરા હતા બરાબર તો છોકરો છે એ સૂર્યના ચિત્રમાં ઠીંગણો છોકરો હતો અને પૃથ્વીના ચિત્રમાં પાત્રો ઊંચો અને જાડો છોકરો હતો બરાબર તમને આમાં ગુણ સંખ્યા અને માપ લખવાનું કે છે કોના પરથી તો કે ચિત્ર આપેલું છે બરાબર એના પરથી તમારે લખવાના હતા હવે હોમવર્ક લખજો હોમવર્ક ની અંદર પેજ નંબર 28 એકવાર બરાબર પેજ નંબર 28 છે એ તમારે એકવાર લખવાનું છે બરાબર આ તફાવત છે એ લખવાનો અને કોષ્ટક આ જે આપેલો છે એ બે લખવાનો
રહેશે બરાબર અને આગળનું છે આપણે આગળના લેક્ચરમાં